વીર નર્મદ યુનિવર્સિટીમાં પરીક્ષાને લઈ ઘણી અસમસ અસમંજસતા ઊભી થઈ છે ત્યારે વિદ્યાર્થીઓને પણ આ બાબતે સરખી ગાઈડલાઇન ન મળતા વિદ્યાર્થીઓ અટવાયા છે આ બાબતે અમુક વિદ્યાર્થીઓએ આવેદન આપ્યું હતું જેમાં બીકોમ અને આર્ટ્સના વિદ્યાર્થીઓને પહેલાં અને બીજા વર્ષમાં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું ત્યારે અમુક વિદ્યાર્થીઓને એટી આપવામાં આવી છે ત્યારે પહેલાં વર્ષમાં એટીકેટી કેટી હોવાથી વિદ્યાર્થીને છેલ્લા વર્ષમાં પ્રવેશ આપવામાં આવતા નથી અને તેમની એટીકેટીની પરીક્ષાની તારીખ પણ નક્કી કરવામાં આવી નથી ત્યારે આગલા વર્ષમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓએ માંગ કરી હતી મારી એક જ માંગ છે કે મારું ફર્સ્ટ સેમ છે જે ક્લિયર છે ફર્સ્ટ યર પૂરેપૂરું ક્લિયર છે તો છતાં મને ટીવાયમાં એડમિશન આપવામાં આવતું નથી અને આ લોકોએ જે યુનિવર્સિટીએ જે એ સેમ ફોરનું જે રિઝલ્ટ આપ્યું છે મેરિટ બેઝ પ્રમાણે એમાં મને ફેલ કરવામાં આવ્યો છે અને પ્લસ કે મને એડમિશન આપવાની કોલેજ હમણાં ના પાડી છે તેની હું માંગ કરવા આવ્યો છું કે મને મારું એડમિશન આપો લાસ્ટ યરમાં મારા જેથી મારા બે વર્ષ બરબાદ ન થાય અને અમે જે લોકડાઉનના મહામારીના કોરોના મહામારીના સમય દરમિયાન જે અમે પૂરેપૂરો ઘરે સમય વિતાવ્યો છે એમાં અમે મહેનત કરી છે એનું નિષ્ફળ થઈ છે અને બીજી કે આ લોકો એક્ઝામ લેવામાં નથી આવી એ એક્ઝામ ક્યારે લેવાશે એનો ફાઇનલ નિર્ણય નથી સેમ થ્રીની કેટીની એક્ઝામ ક્યારે લેવાશે એનો બી નિર્ણય નથી તો અમારે કેટી કઈ રીતે સોલ્વ કરવી અને અમારે એડમિશન ક્યારે આપવામાં આવશે અમારા પૂરેપૂરા બે વર્ષ બગડી રહ્યા છે એનું શું અમારી સમસ્યા એ છે કે ફર્સ્ટ સેમનું જે રિઝલ્ટ આપવામાં આવેલું છે યુનિવર્સિટીમાંથી તથા એ રિઝલ્ટ અને કોલેજના ઇન્ટરનલનું જે રિઝલ્ટ છે ને એ મિક્સ કરીને ને સેમ ટુનું રિઝલ્ટ બનાવવામાં આવેલું છે એમાં તથા ઘણા બધા વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવેલા છે તે ફેલ કરેલા વિદ્યાર્થીઓને જેને આગળના ક્રમમાં એડમિશન નથી આપવામાં આવતું જે ઘણા જે ફર્સ્ટ સેમની જે કેટી છે તે હજુ સુધી એની એક્ઝામ લેવાઈ નથી તથા એની એક્ઝામની કેટી ક્યારે લેવામાં આવશે એનો કોઈ નિર્ણય નક્કી પણ નથી તેથી એ છોકરાઓને એમ કહેવામાં આવે છે તમે ઘરે બેસો એ લોકોની લાગણી દુભાય છે એક વર્ષ એમનો બરબાદ થાય છે એવું લાગે છે અને એ લોકોને અમારી એટલી માગણી છે કેટી આપવામાં આવેલી છે સેમ ટુની અમને એ એક્સેપ્ટ છે પરંતુ એ લોકોને છે ને આગળના ક્રમમાં એડમિશન આપો એસવાયમાં એમને એડમિશન આપો અમારી એટલી માગણી છે